આ દુનિયા રહી સાહેબ એ ધંધો આદરીને બેઠી છે, ધંધો આદરીને. જો તમે નિષ્ફળ થઈ જશો તો રાજી થનારા ઘણા હશે, તમે સફળ થઈ જશો તો બળતરા નિરશા કરવાવાળા ઘણા હશે, અને તમે ઘરે બેઠા હશો તો સાહેબ તમને આખા ગોમની સલાહ વાળા ઘણા છે ભાઈ. હે તમારે આમ નથી થતું તો તમે પેલું કરો, હે તમારે આમ નથી થતું તો તમે ફલાણું કરો, ઢીકણું કરો, આ કરો, તે કરો, પેલું કરો, આ કરો, ફલાણું કરો. એને અમને તો પાછા જીવનમાં કશું ના કર્યું, હે કશું ના કર્યું અમને જીવનમાં. કોઈકને સલાહો ક્યારે અપાય, કોઈકને આપણે સલાહો આપતા હોય એ ક્યારે અપાય, કે જ્યારે આપણે કોઈક એવું કાર્ય કર્યું હોય, આપણે કોઈક આપણને બધી વાતની ભાન હોય, આપણને થોડી સમજ હોય, હવે આપણને સહેજે ભોન ના હોય, ને આપણે એમ કહીએ કે ભાઈ તમે પેલું કરો, આમ કરો, તેમ કરો, એના દોડડાઈ પણ કહેવાય. જીવન હંમેશા પ્રામાણિકપણે જીવવું, પ્રામાણિકતાથી જીવવું, ઈમાનદારીથી જીવવું, અને બીજાને એવું જીવવાનું કહેવું સાહેબ. અત્યારે એવું નહીં થતું, અત્યારે કોઈ એમ ના કે ભાઈ પ્રામાણિકતે જીવો, ઈમાનદારીથી ધંધો કરો. અત્યારે તો સાહેબ લોકો કેવું કે આપણે બૂચ મારીએ ને જબરજસ્ત કમાયું છે, બૂચ મારવાની જેમ મજા આવે વાગ્યા. અત્યારે સાહેબ એવું લાગે કે પેલો બૂચ મારીને ઘણું બધું કમાય છે, તો લોકોને વિચારતા આવો હાડા આપણે બૂચ મારવાના ધંધો ચાલુ કરવા જેવો છે. હમ સાહેબ આ તો સારું છે સાહેબ, એવું કોઈ ક્લાસ અપાતા નહીં, કે જો ક્લાસ એવા શરૂ કર્યા હોય ને તો અહીંયા તમને બૂચ મારતા શીખવાડવામાં આવે છે, તોય લોકોની લાઈન લાગે બોલો 100%. અને ક્લાસના બાર બોર્ડ ચીયા મારે ખબર છે, અમારા સાહેબ શ્રીને પાછલા દસ વર્ષથી બૂચ મારવાનો અનુભવ છે, એટલે તમે અહીંયા આવો તોય બધા જાય, અમને 10 વર્ષ બૂચ મારવાનો અનુભવ છે, આરે સારું બૂચ મારતા શીખવા છે કે. પણ એક વાત યાદ રાખવી સાહેબ, હંમેશા જીવનમાં નીતિથી ચાલવું, નીતિથી રહેવું, કારણ કે ઈશ્વરનો નિયમ છે સાહેબ, ભગવાને ચોખ્ખે ચોખ્ખું કીધેલું છે, કે ત્યારે તો નીતિનું આવશે એ કદી અટકશે નહીં, અને અનિતિનું આવશે ત્યારે તો કદી ટકશે નહીં. અમે વાત ના કરી હાલ બૂચ મારવાવાળાની, તમે ગમે તેટલા બૂચ માર્યા છે લોકોના, ગમે તેટલા પૈસા ભેગા કર્યા છે, પણ એન્ડમાં તો એને તમારો સરવાળો 0 જ થઈ જવાનો હોય, પછી ભલે તમે ગમે તેવા બૂચ મારું ગુરુ પાઈને જે બધું શીખી લાયા હોય. કોઈ પણ નિરાશ વ્યક્તિ જ્યારે આપણને મળે, નિરાશ વ્યક્તિ તો એ નિરાશ વ્યક્તિ આપણને જોઈ સાહેબ આમ ખુશ થઈ જવું જોઈએ, એની અંદર આનંદ આવી જવો જોઈએ, કારણ કે એ બિચારો પહેલાથી જ બધી નિરાશાઓ લઈને ફરતો હોય બરોબર, અને આપણે પછી એને મળીએ ને આપણે વ્યવસ્થિત ના મળીએ તો ખોટું છે. કોઈ પણ નિરાશ વ્યક્તિ તમને મળે સાહેબ તો એના સામે હંમેશા હસતું રહેવું, નહીં કે પછી અમે આ અમુક તો નિરાશ વ્યક્તિઓ મળે સાહેબ, નિરાશ બાપડો એક તો પહેલાથી થયેલો હોય ને એને ત્રણ ગણો નિરાશ કરી દે. નિરાશ વ્યક્તિને પ્રોત્સાહન આપવાનું હોય, ભાઈ તું ચિંતા ના કરો, ઓમ કર, બધું થઈ જશે, બધું પાર પડશે, આ તો ભાઈ યાર તારા હું કા બધું કરવું પડે, મેં કીધું તું તણ, હા આ બધું કોને કીધું તું તણ કરવાનું, આ બધું કોમ ના કરાય, એમ કઈ કઈ વધારે નિરાશ કરવામાં ના બેટા. તમારું કુટુંબ હોય તો કુટુંબમાં પણ રાગ હોવો જરૂરી છે, કુટુંબમાં રાગ, ભાઈઓ હોય તો ભાઈઓનો રાગ હોવો જરૂરી છે. નથી હોતો અત્યારે બધા નથી હોતો મને ખ્યાલ છે, પણ આ તો જસ્ટ વાત છે કે જે કુટુંબમાં રાગ હોય, જે કુટુંબમાં સંપ હોય, એ કુટુંબ કદી નીચું ના હોય, ના હોય, ના હોય, ના હોય છે. કોઈ સંજોગોમાં એ કુટુંબ નીચું ના હોય, કોઈ પરિવારમાં અતૂટ પ્રેમ હોય, અતૂટ રાગ હોય, અતૂટ એકતા હોય, તો એ પરિવાર પણ કદી નીચે ના જોવા મળે. ભલે એનો એક સમય એવો હોય કે ભાઈ અત્યારે હાલ એમની પરિસ્થિતિ એવી છે, આવી છે, તેવી છે, પણ આગળ જતા એ પરિસ્થિતિ સુધરવાની છે, સુધરવાની છે, સુધરવાની છે, એ વાત નક્કી છે, નક્કી છે, નક્કી છે સાહેબ. એટલે રાગ હોવો, સંપ હોવો, પ્રેમ હોવું એ પણ જરૂરી છે, એટલે બહુ ખાસ જરૂરી છે. અત્યારે બધાને કેવું હોય છે કે ભાઈ બધું દેખાડો કરવા માટે બધું કરતા હોય છે, કે ભાઈ અમારા સમાજની દેખાવની રીતે અમારે બધું કરવું પડે, પેલું કરવું પડે. લે તું સાહેબ કે કુટુંબ હોય તમારું કુટુંબ, એને કેમેરામાં ભેગું કરવું સાહેબ એ એકદમ સહેલું છે, પણ એ જ કુટુંબની અંદર કુટુંબમાં ભેગું રહેવું ને એ બહુ અઘરી વાત છે સાહેબ. પહેલાં આપણે વોટ્સઅપ ઉપર મેસેજો કરતા હોઈએ ને, હાય ભાઈ, હેલો ભાઈ, અને રૂબરૂમાં મળ્યું હોય તો હું ચાલ્યા તારા, હા હું જા.
અત્યારે લોકો કેવું કરે, વોટ્સએપ માં બધા સ્ટેટસ તો કેવા કેવા મૂકશે, માય સ્વીટ હાર્ટ ને માય આમ ને માય ફલાણો ને માય વર્લ્ડ બેસ્ટ ને, અને એમના રૂબરૂમાં તો જોયા હોય તમે, આ હું જગે મારું ગોળું જગે, મને મગજ નહીં આ તો કે ગોળું જ આવું. આ બધું હોય પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણે ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે, ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.